હેલો સ્ટુડન્ટ્સ હાવ યુ આઈ હોપ યુ ઓલ આર ફાઇન આઈ એમ વિજય નાખ્યા ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ચેપ્ટર ઓર યુનિટ નંબર વન અગેન્સ્ટ ધ ધડ્સ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં આપણે જે બોર્ડનું પેપર હોય છે તે બે વિભાગમાં હોય છે આમ તો ઘણા બધા વિભાગ હોય છે પરંતુ એક ટેક્સ્ટ વિભાગ અને એક ગ્રામર વિભાગ બરોબર છે તો હવે આ ટેક્સ્ટ વિભાગ છે એને પણ ત્રણ સેક્શનમાં વહેંચવામાં આવે છે એક છે પ્રોઝ સેક્શન બીજું છે પોયમ સેક્શન અને ત્રીજું છે બ્લેકબગ સેક્શન હવે તે ત્રણે ત્રણ સેક્શનમાંથી આપણે પહેલો સેક્શન એટલે પ્રોઝ સેક્શન એટલે કે ગદ્ય વિભાગ તેની આજે આપણે શરૂઆત કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો પ્રોઝ સેક્શનમાં છે દસ ચેપ્ટર એટલે કે દસ યુનિટ આપણે ભણવાના છે તેમાંનું પહેલું યુનિટ એટલે અગેન્સ્ટ ઓડ્સ બરોબર છે વિદ્યાર્થી મિત્રો અગેન્સ્ટ ધ ઓડ્સ ચેપ્ટરની શરૂઆત કરીએ તે પહેલાં હું તમને કંઈક કહેવા માગું છું કે તમે બધા મૂવીઝ ફિલ્મ તો જોતા જ હશો તો વિદ્યાર્થી મિત્રો ફિલ્મમાં જોઈએ તો બાયોપિક મૂવી બાયોપિક મૂવી તમે ઘણી બધી જોઈ જ હશે જે હમણાં જ આવી હતી એમએસ ધોની પછી મિલ્ખા સિંઘ મેરી કોમ પછી દશરથ માંજી આ બધી બાયોપિક મૂવી છે એટલે ફોર એક્ઝામ્પલ હું તમને કહું મહેન્દ્રસિંહ ધોની એનું મૂવી આવ્યું હતું બરાબર છે તો એ મૂવીઝમાં શું હતું કે મહેન્દ્રસિંહ ધોની છે એની જે જીવન એની જે લાઈફમાં જે કાંઈ સંઘર્ષો કર્યા હતા જે કાંઈ તેને મુશ્કેલીઓ આવી હતી તેની સામે તે લડી અને કેવી રીતે તે જીત મેળવે છે તેના વિશે કીધું એટલે વિદ્યાર્થી મિત્રો બાયોપિકનો મતલબ જ એ થાય કે સંઘર્ષો સામે લડી અને જીત કેવી રીતે મેળવવી બરોબર છે આ બધી બાયોપિક છે અને એમાંય મારું ફેવરિટ તો હું તમને કહું કે દશરથ માંજી એ મૂવી એકદમ સરસ મૂવી છે અને એકવાર જોવાલાયક છે તો વિદ્યાર્થી મિત્રો આ હું શા માટે તમને કહી રહ્યો છું કે બાયોપિક આ રિયલ સ્ટોરી છે આવું શા માટે હું કહું છું તો વિદ્યાર્થી મિત્રો જે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અગેન્સ્ટ ઓડ્સ એમાં પણ આ અગેન્સ્ટ ધ ઓડ્સમાં પણ ત્રણ રિયલ સ્ટોરીની વાત કરવામાં આવી છે બરોબર છે રિયલ સ્ટોરી એટલે કે સાચી ઘટના થઈ ગઈ હોય તેવી

માટે ખાસ એક ઓફર બનાવેલી છે એ ઓફરની માહિતી માટે તમે અહીંયા નીચેની ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો કાં તો પછી અમારા બોર્ડલાઇન નંબર પર કોલ કરીને બી તમે માહિતી મેળવી શકો છો અગેન્સ્ટ ધ ઓડ્સ છે તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે એટલે ચેપ્ટરના ત્રણ અલગ અલગ પાર્ટ છે પહેલો ભાગ છે ટ્રેક્સ ટુ તાજનગર એટલે કે તાજનગરના પાટા બીજું છે સીતાપુરસ લાઇટ એટલે કે સીતાપુરની લાઇટ અને ત્રીજું છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એટલે કે પલક્કડનું સાર્વજનિક ગ્રંથાલય વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ જે અલગ અલગ સ્ટોરી છે તે સ્ટોરીમાં જ એવું સાબિત થાય છે અને છેલ્લે એવું પણ સાબિત થશે કે કેવી રીતે અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય અલગ અલગ પ્રકારના વિઘ્નો આવતા હોય તો તેની સામે કેવી રીતે લડી અને જીત મેળવવી તેની ચર્ચા આ ત્રણે ત્રણ ભાગમાં કરવામાં આવશે અને ત્રણે ત્રણ ભાગમાં એક અલગ અલગ સ્ટોરીની વાત કરવામાં આવી છે અને ત્રણે ત્રણ એકદમ રિયલ સ્ટોરી છે અને કેવી રીતે ત્યાંના લોકો છે તે કેવી રીતે હાર્ડવર્ક કરે છે અને મહેનતથી તે જીત મેળવે છે તો વિદ્યાર્થી મિત્રો એમાં જે પહેલું પહેલો ટોપિક છે ટ્રેક્સ ટુ તાજનગર એટલે કે તાજનગરના પાટા વિદ્યાર્થી મિત્રો આ હરિયાણાનું એક જિલ્લો કહેવાય ગુરગાંવ નામનો પ્રખ્યાત જિલ્લો છે ત્યાંનું એક એ જિલ્લાનું નાનકડું ગામડું એટલે તાજનગર હવે આ તાજનગરની વાત કરવામાં આવી છે તો આ તાજનગરમાં શું હતું તો કે તાજનગરના પાટા એટલે કે ટ્રેક્સ ટુ તાજનગર આપણે સ્ટોરીનું જે ટાઇટલ વાંચીએ ને તાજ આપણને ખબર પડી જાય કે આમાં કંઈક ટ્રેક એટલે કે રેલવે લાઇનની વાત કરવામાં આવી હશે તો વિદ્યાર્થી મિત્રો આ સ્ટોરીમાં આપણે એવું જોવાનું છે કે આ જે તાજનગર છે તે દિલ્હીથી ત્રેસઠ કિલોમીટર આ ગુરગાંવ છે ત્યાંથી ચોવીસ કિલોમીટર દૂર આવેલું છે વિદ્યાર્થી મિત્રો હવે આ સ્ટોરીમાં શું છે તો સ્ટોરી જે પેલા ત્રણે ત્રણ સ્ટોરી છે તેનું આપણે પહેલાં ગુજરાતીમાં ઓવરયુ જોઈ લઈ અને પછી આપણે વર્ડ ટુ વર્ડ જઈ અને એક પછી એક લાઇનનું આપણે ટ્રાન્સલેટ પણ કરીશું બરોબર છે તો પહેલે પહેલી સ્ટોરીમાં એવું કહેવામાં આવ્યું છે કે તાજનગર ગામમાં તે જે ગામડું હતું તે ગામડામાંથી એક રેલવે લાઇન પસાર થાય છે એટલે કે રેલવે લાઇન પસાર થઈ છે તો એ રેલવે લાઇન પસાર થઈ છે છતાં પણ તેના ગામમાં રેલવે સ્ટેશન નથી જે તાજનગર નામનું ગામડું છે તેમાં લગભગ ત્રણેક હજાર લોકો વસે છે અને તે ગામમાં ત્રણેક હજાર લોકોમાંથી ભાગના તો ખેડૂતો છે પરંતુ ખેડૂતો છે છતાં પણ તે લોકોને એવું હતું કે અમારા ગામમાંથી જો રેલવે લાઇન પસાર થાય છે તો અમારા ગામમાં એ રેલવે સ્ટેશન હોવું જોઈએ પછી તે લોકો શું કરે છે કે જે રેલવેના અધિકારીઓ હોય છે તેનો સંપર્ક કરે છે અને તેઓને કહે છે કે ભાઈ અમારે જે અમારા ગામમાં રેલવે સ્ટેશન છે નહીં અને અમારે જો બહાર ગામ જવું હોય દિલ્હી જવું હોય રેવાર જવું હોય અમારે બહાર મોટા સિટીમાં જવું હોય તો અમારે અહીંથી છ કિલોમીટર દૂર એટલે કે છ કિલોમીટર દૂર ત્યાં એક હાલીમંડી અને પાટલી આ બે શહેરો આવેલા છે ત્યાં રેલવે સ્ટેશન છે એટલે આ લોકોને શું મુશ્કેલી પડતી કે એને ટ્રેન પકડવી હોય તો તેને ક્યાં જવું પડે કાં તો હાલીમંડી જવું પડે કાં તો પાટલી જવું પડે તો વિદ્યાર્થી મિત્રો ત્યાં જવા માટે એને ઘણો સમય વયો જતો હતો પરંતુ તેના ગામમાંથી લાઈન પાસ થાય છે તો શા માટે તેના ગામમાં રેલવે સ્ટેશન નથી આવો એને પ્રશ્ન થયો અને એને રેલવેના અધિકારીઓને કીધું એટલે રેલવેના અધિકારીઓએ શું કીધું કે ભાઈ જો અમારી પાસે પૂરતું ફંડ છે નહીં કે તમારા ગામમાં અમે રેલવે સ્ટેશન બાંધી શકીએ એટલે ગ્રામજનો છે એ લોકોએ એવું વિચાર્યું કે કાંઈ વાંધો નહીં ચલો આપણને રેલવે સ્ટેશન મદદ નથી કરતું તો એવું કાંઈ ફરજિયાત નથી કે એની મદદ લઈને જ આપણે આગળ વધી શકીએ એટલે ગ્રામજનો શું કરે છે એ લોકો બધા એકસ્ટ્રા થઈ અને એકવીસ લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કરે છે ફક્ત આમાં કોઈ પણ સરકારનો એક પણ રૂપિયો નહોતો એકવીસ લાખ રૂપિયા છે એ બધા ગામના લોકોએ જ ભેગા કરીએ વિદ્યાર્થી મિત્રો હવે આ જે ગામના લોકોએ બધા ભેગા મળીને એકવીસ લાખ રૂપિયા ભેગા કર્યા ને એમાં જો હતા તો બધા કેવા ખેડૂતો બહુ એટલા બધા રૂપિયાવાળા તો હોય નહીં ને એટલે જેની જે પ્રમાણે કેપેસિટી હતી કો કે ત્રણ હજાર આપ્યા કો કે દસ હજાર પચાસ હજાર એવા ત્રણ હજારથી લઈને પંચોતેર હજાર સુધીનું દાન આપ્યું એવી રીતે બધાએ એકઠા મળીને એકવીસ લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કર્યું પછી આ શું કામ કરવું પડે રેલવે સ્ટેશન તો કે એક તો તે લોકોને કંઈક શોપિંગ કરવા ખરીદી કરવા જવું હોય બહાર દિલ્હી જવું હોય કોઈ પણ મોટા શહેરમાં જવું હોય તો એને અને હા ખાસ તો તે ગામમાં ઘણા બધા કોલેજ કરવાવાળા વિદ્યાર્થીઓ હતા તો તેઓને પણ બહાર જવું પડતું હતું તો તે લોકોને પણ ટ્રેન પકડવા ક્યાં હાલી મંડી અથવા તો પાટલી જવું પડતું હતું એનો તો એમાં તો વધારે સમય વયો જતો હતો એટલા માટે આ લોકોએ એવું નક્કી કર્યું કે અમારા ગામ ગામમાં એક રેલવે સ્ટેશન હોવું જોઈએ એટલે પછી તરત જ અગિયાર સભ્યોની એક ટીમ તરત બનાવવામાં આવી હવે તે અગિયાર સભ્યોની ટીમ હતી તે લોકો શું કરતા કે બધા ગ્રામજનો પાસેથી પૈસા એકઠા કરતા હતા અને એકવીસ લાખ રૂપિયાનું ભંડોળ એકઠું થઈ ગયું એટલે બે હજાર આઠ જાન્યુઆરી મહિનાથી તેને પોતાનું પ્રાઇવેટ રેલવે સ્ટેશન સ્થાપવાની એનું કન્સ્ટ્રકશન એનું બાંધકામ શરૂ કરી દીધું વિદ્યાર્થી મિત્રો આ રેલવે સ્ટેશન બાંધવામાં કોઈ પણ રેલવેનો અથવા તો કોઈ પણ ગવર્મેન્ટનો એક પણ રૂપિયો ન હતો સાત જાન્યુઆરી બે હજાર દસના દિવસે આ ગ્રામજનોની એટલે કે ગામના લોકોની જે અથાગ મહેનતથી આ સ્ટેશન બાંધવામાં આવ્યું હતું તેનું કામ પૂર્ણ થયું તો વિદ્યાર્થી મિત્રો એના ઉપરથી એવું શીખવા મળે આ સ્ટોરી ઉપરથી આપણને એવું શીખવા મળે કે કોઈ પણ કાર્ય જે ગામનો આપણે વિકાસ કરવો હોય આપણા શહેરનો વિકાસ કરવો હોય તો ગવર્મેન્ટની સહાયથી જ કરી શકાય એવું ફરજિયાત નથી જો ગામના લોકોમાં યુનિટી એટલે કે એકતા હશે તો તે કોઈ પણ કામ તે ગામના લોકો જ ભેગા મળી અને તે કરી શકશે વિદ્યાર્થી મિત્રો તો હવે બીજી એટલે કે સીતાપુર સ્લાઇટ એટલે કે સીતાપુરની લાઇટ વિદ્યાર્થી મિત્રો આ જે ટોપિક છે આ જે સરસ મજાનો પાઠ છે તે પાઠ છે એટલે કે સીતાપુર સ્લાઇટ હવે આ સીતાપુર છે જેમ આપણે આગળ જોયું તાજનગર તે ગુરગાંવ એટલે હરિયાણાનું હતું એવી જ રીતે આ સીતાપુર એક જિલ્લો છે કયા રાજ્યનો જિલ્લો છે તો કે ઉત્તર પ્રદેશનો ઉત્તર પ્રદેશમાં સાઠ ટકા ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ પ્રકારની વીજળી છે જ નહીં અને એવો જ આ સીતાપુર જિલ્લો કે તેમાં પણ વીજળી નથી તો હવે ત્યાં એક એમજીપી એમજીપી એક સંસ્થા છે સામાજિક સંસ્થા એટલે કે એનું પૂરું નામ એવું થાય મેરા ગાઉ પાવર એટલે કે આ એમજીપી નામની સંસ્થા છે તે એક કાર્ય એટલે આ પરિસ્થિતિ છે કે જ્યાં લાઈટ નથી આ પરિસ્થિતિને સુધારી શકે તે માટે તે સામાજિક કાર્યો કરે છે હવે કેવા કાર્યો કરે છે તો તમે બધા સૌર ઉર્જા તો જાણતા જશો બરાબર ને સૂર્ય ઉર્જા જે અત્યારે સૂર્ય ઉર્જાનું રૂપાંતર કરી અને આપણે વીજળી મેળવી શકીએ છીએ પંખા છે લાઈટ છે આપણા કમ્પ્યુટર છે મોબાઈલ ચાર્જ કરી શકીએ છીએ તો આ ક્યાંથી શક્ય બને તો કે હવે જે સૂર્યના કિરણો આવે છે તેને એબ્ઝોર્બ કરી અને આપણે જે છે એને વીજળીમાં રૂપાંતર કરી શકીએ છીએ તો આ એમજીપી છે એ પણ એવું જ કાર્ય કરી રહી છે શું કરે તો કે ત્યાંના જે સીતાપુર જિલ્લો છે અથવા તો આજુબાજુના ગામડા છે ત્યાં જે મિની બે જે ઓલી પ્લેટો હોય તમને ખબર હશે કેવી પ્લેટો સૂર્યપ્રકાશની પ્લેટો હોય બરાબર એ બબે પ્લેટો એક જગ્યાએ રાખી દે છે અને જે લોકો અઠવાડિયાના પચીસ રૂપિયા ભરે છે તે લોકોને બે બલ્બ અને એક મોબાઈલનું ચાર્જર એને આપે છે તો વિદ્યાર્થી મિત્રો આ એ ગામના લોકો શું કહે છે કે આ જે અમને લાઇટ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે તે તો કેરોસીન કરતાં પણ સસ્તી છે એટલે કેરોસીનને અઠવાડિયામાં વાપરો તો પચાસ રૂપિયાનો ખર્ચો થતો તો જ્યારે આ જે સૂર્યપ્રકાશની જે લાઇટો એટલે કે સોલાર પાવરનો ઉપયોગ કરે છે તો પચીસ રૂપિયામાં એક વીક એટલે એક અઠવાડિયા તેનો વીજળીનો ઉપયોગ તે કરી શકે છે અને વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ સૌર ઉર્જા છે એક તો તે ધુમાડા રહિત અને પ્રદૂષણને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કરતું બરાબર એટલે ત્યાંના ગામના લોકો પણ એવું જ કહે છે કે આ સરસ મજાનું કામ કરી રહ્યા છે એમજીપી નામની જે સંસ્થા છે એક સરસ કામ કરી રહી છે કે અમે જે વીજળીનો ઉપયોગ કરી છે તે ધુમાડા રહિત છે જેથી અમારા જેવા ગ્રાહકોને સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ એટલે કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી પણ પડતી નથી વિદ્યાર્થી મિત્રો હવે એક ગામડાની વાત કરવાની છે દમદમ પુરાવા હવે એ દમદમ પુરાવામાં શું તો કે એક ટીમ છે એ ટીમ છે એ ઘરે ઘરે જઈ અને બધાના ઘરે જઈ અને નકશો એવો બનાવે છે કે આ લોકોને વીજળી કેવી રીતે આપવી અને એ વીજળી આપવા માટે કયો તાર ક્યાંથી ગોઠવવો તેના માટેનો એક નકશો બનાવી રહી છે એટલે ભવિષ્યમાં ક્યારેય પણ એને લોકોને વીજળી આપવી હોય એટલે શું કે નકશા પ્રમાણે જ તે વાયરનું ફિટિંગ કરી નાખવાનું અને તે લોકોને વીજળી પ્રાપ્ત થઈ જાય વિદ્યાર્થી મિત્રો હવે જે આ ટીમ છે તે ગામમાં જાય છે અને એક મજબૂત ઈંટની દિવાલવાળા ઘરનું છાપરું પસંદ કરે છે જેથી છું કે એ ઓલી પ્લેટો હોય તેનું વજન થોડોક પ્રમાણમાં વધારે હોય છે કે જેથી તે છત ઉપર રાખી શકીએ અને સૂર્યપ્રકાશ છે એ સારા વધારે પ્રમાણમાં પકડી શકાય બરાબર છે હવે એજાજ નામનો એક ઇલેક્ટ્રિશિયન હોય છે તેને આ બધું કામ સોંપવામાં આવેલું હોય છે વિદ્યાર્થી મિત્રો આ લાઇટથી અમે અમારા પર્યાવરણની પણ રક્ષા કરી શકીએ છીએ અને અમારા ઘરમાં પણ પ્રદૂષણ થતું નથી આવું કોણ કહે છે તો કે ત્યાં ગામનો એક ખેડૂત છે તે આવું કહે છે હવે બીજું શું કે હવે ઘણા બધા ગામના લોકો છે એ ઘણી બધી વાતો કરતા હોય છે બરાબર તો હવે શું કે ગ્રાહકોને ઘણા બધા વ્યવસાયો પણ ઊભા થઈ રહ્યા છે બરાબર એક બીજો ખેડૂત એવું કહે છે કે રાત્રિના સમયે પેલા તો લાઇટ હતી ને એટલે રાત્રિના સમયે કઈ કામ ન કરી શકતા પરંતુ હવે આ લાઇટ આવવાથી રાત્રિના સમયે સાડી વણવામાં પણ આ લાઇટનો ઉપયોગ કરે છે બીજો એક ગામનો માણસ એમ કહે છે કે અમારા ગામમાં જે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો જે વ્યવસાય છે તે પણ એક અત્યારે સારો ચાલે છે અને ઘણા બધા તો ગામના લોકો એવું કે છે કે રસોઈ અને ભોજન દરમિયાન જો લાઇટ હોય તો અમને સારું લાગે છે અને અમારા બાળકો હવે વધારે અભ્યાસ કરી શકે છે તો એટલે વિદ્યાર્થી મિત્રો આ શું થયું સીતાપુરસ લાઇટમાં આવી રીતે ઘણા બધા જે માણસો છે તેની એક એક ટીમ બનાવવામાં આવી છે અને એ ટીમ સરસ મજાનું કાર્ય કરી રહી છે જે એક સામાજિક સંસ્થા કંઈ તો કે એમજીપી જે એમજીપી નામની સંસ્થા છે તે પણ આવું સામાજિક કાર્ય કરી અને બધાને ઘરે ઘરે લાઈટ પહોંચે તેના માટેનો એક સફળ કાર્યક્રમ યોજી રહી છે હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો એટલે કે ત્રીજો પોઈન્ટ અને આ જ યુનિટનો છેલ્લો પોઈન્ટ એટલે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એટલે કે પલક્કડનું સાર્વજનિક ગ્રંથાલય વિદ્યાર્થી મિત્રો ગ્રંથાલય એટલે તો તમને ખબર જ છે સાર્વજનિક ગ્રંથાલય એટલે જે બધા લોકો જે લાઇબ્રેરીનો યુઝ કરી શકે તે શું કહેવાય તો કે સાર્વજનિક ગ્રંથાલયો કહેવાય હવે આ વાત છે કેરળની કેરળમાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી છે એ બે હજાર તેરથી કાર્યરત છે તે એક સરસ અને આધુનિક ગ્રંથાલય છે હવે આ ગ્રંથાલયમાં શું શું થાય છે તો કે માહિતી જ્ઞાન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સંશોધનો અને સંદર્ભ ગ્રંથોનું એક કેન્દ્ર પણ હાલમાં કાર્યરત છે પરંતુ હાલમાં આ જે લાઇબ્રેરી છે તે કંઈક અલગ પ્રકારના અલગ કારણોસર જ હમણાં સમાચારમાં છે તેના જે લાઇબ્રેરીમાં એક હજાર સભ્યોમાંથી તો ત્રીજા ભાગની તો મહિલાઓ છે અને આ જે ગ્રંથાલય છે એ ગ્રંથાલયમાં એક મહિલાઓ માટે એક પર્સનલ જગ્યા આપવામાં આવેલી છે હવે ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં એક મહિલા વિભાગ શરૂ કરાયો હતો આ વિભાગના સભ્યોએ એકઠા મળીને એક સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી એટલે કે વુમન એમ્પાવરમેન્ટ સ્ત્રી સશક્તિકરણ વિદ્યાર્થી મિત્રો હમણાંથી બહુ પ્રચલિત છે એટલે કે વુમન એમ્પાવરમેન્ટ એટલે જોલો ભાઈ આમિર ખાન છે એમ કહે છે ને અમારી છોરી છોરે જે કમ હે કે નથી કહેતો તો આનો મતલબ શું થયો આનો મતલબ એ જ થયો કે અમારી છોરીઓ એટલે કે અમારી છોકરીઓ એ કંઈ છોકરાઓથી કમ નથી એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો અત્યારે જે સ્ત્રી સશક્તિકરણ છે તે વધુ પ્રચલિત છે હવે આ ગ્રંથાલયમાં બીજું શું શું છે તો કે આ ગ્રંથાલયમાં ફિલ્મનું પ્રદર્શન ગૃહ આર્થિક વ્યવસ્થા કે બાળ ઉછેર અથવા તો કલા અને મહિલાઓને કૌટુંબિક તકરાર છે અને કોઈ પણ વ્યવસાયિક પ્રશ્નોને ઉકેલવામાં મદદ મળે તે માટે આ ગ્રંથાલય તેના ખંડ ખુલ્લા મૂક્યા છે વિદ્યાર્થી મિત્રો ગ્રંથાલયના સેક્રેટરી એટલે એના સેક્રેટરી એટલે કે મંત્રી એને શું કહ્યું તો એ એવું કે છે કે મહિલા જે પોતે પોતાની શક્તિને પારખી અને એકતા સાધી શકે એ પણ ધ્યાનમાં આવ્યું છે અને જૂના વખતમાં ગ્રંથાલયોની સંખ્યા ઘટી રહી હતી વિદ્યાર્થી મિત્રો ઘણા બધા જે ગ્રંથાલયો એટલે કે લાઇબ્રેરી હોય છે તેમાં મોટા ભાગના તો પુરુષો હોય છે એટલે સ્ત્રીઓને ત્યાં વાંચવા જવામાં અથવા તો ત્યાં જવામાં ઘણી શરમ આવતી હોય છે એટલા માટે તેને જે અલગ કા લાઇબ્રેરી છે ગ્રંથાલય છે તેની વ્યવસ્થા કરવામાં આવી બરાબર છે આ શું કામ કરવામાં આવે છે કે કારણ કે કેરળની જે વધારે પડતી સ્ત્રીઓ હતી તે શું કરતી લાઇબ્રેરીમાં જાય જતી નહીં અને ટેલિવિઝન ને મોબાઈલ સામે જ આખો દિવસ બેઠી રહે અને તેની સામે જ આખો દિવસ તેનો સમય છે એ બરબાદ કરતી હતી એવું વાતાવરણ ઊભું થઈ જતું કે ક્યારેય પણ ત્યાંની સ્ત્રીઓ જે ઘરમાંથી બહાર અંધારામાં નીકળવામાં એકદમ ડરવા લાગતી એટલા માટે જ ત્યાંનું જે આ ગ્રંથાલય છે ત્યાંના જે લોકો છે તેને સ્ત્રી સશક્તિકરણ માટે આ લાઇબ્રેરી છે એને ઉપયોગમાં લે લેવામાં આવી અને આ જે લાઇબ્રેરી છે તેમાં વર્ગો ક્લબ કાર્યશાળાઓ અને વાંચન ખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી પલક્કડ જિલ્લા ગ્રંથાલય એક પથદર્શક મસાલ જેવું છે અહીં એવા બધા પુસ્તકો પણ છે કે જેથી સ્ત્રીઓ છે એ એવા પુસ્તકો વાંચે કે જેનાથી પોતાનામાં હિંમત આવે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો તેની સામે તે લડી શકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ત્રણે ત્રણ આપણી સ્ટોરી હતી તેનું ગુજરાતીમાં ઓવરયુ પૂરું થાય છે અને હવે આવતા લેક્ચરમાં આપણે જોવાનું છે વર્ડ ટુ વર્ડ એટલે કે કોઈ પણ સેન્ટેન્સ છે તો સેન્ટેન્સ ટુ સેન્ટેન્સ જોવાનું છે તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો બીજા લેક્ચરમાં જરૂર મળશો વિદ્યાર્થી મિત્રો તમને ઓનલાઈન એજ્યુકેશનના નામ પર ઝૂમ છે ગૂગલ મીટ છે અને વોટ્સઅપ ગ્રુપ બનાવીને સ્કૂલો અને ક્લાસીસો દ્વારા જે આપવામાં આવે છે તેની અંદર તમને ખબર નથી પડતી શું તમે ચિંતામાં છો કે આ વર્ષે અમે બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરીશું અને પરીક્ષા કેવી રીતે આપીશું તમારે બધા જ વિષયોના ફૂલ એચડી રેકોર્ડેડ વિડીયો દ્વારા ઓનલાઈન એજ્યુકેશનનો બેસ્ટ એક્સપિરિયન્સ લેવો છે આજે જ પ્લે સ્ટોર પરથી સંકલ્પ લર્નિંગ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને અમારી બેસ્ટ ફેકલ્ટી અને બેસ્ટ ટીચર્સની ટીમ સાથે તમે જોડાઈ શકો છો અત્યારે અમે તમારા માટે ખાસ એક ઓફર બનાયેલી છે એ ઓફરની માહિતી માટે તમે અહીંયા નીચેની ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો કા તો પછી અમારા બોર્ડલાઇન નંબર પર કોલ કરીને બી તમે માહિતી મેળવી શકો છો